Subscribe to our channel and never miss an update. હવે આજના આપણા જે વક્તા છે પૂજા કશ્યપ, એમનો જાગૃતિબેન વકીલ એવો એમનો પરિચય આપવાના છે. તો જાગૃતિબેન વકીલ વિશે પણ આપણે થોડુંક કંઈક કહેવા માંગુ છું કે જાગૃતિબેન એક શિક્ષિકા છે અને એમને રાજ્યનો એટલે 2016માં રાજ્યનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળેલો છે. તેઓ કચ્છ મિત્રમાં જ્ઞાન વિજ્ઞાનમાં કોલમ લખે છે. મને વિચાર આવે કે જ્ઞાન વિજ્ઞાનની કોલમ લખે છે તો જાગૃતિબેનની વિશિષ્ટતા એ છે કે તેઓ સાયન્સના ગ્રેજ્યુએટ હોવા છતાં સાહિત્ય પ્રત્યે એટલી બધી રુચિ ધરાવે છે કે તેઓ ઈ બુક્સ લખે છે અને એમણે માતૃભારતી ગુજરાતી ઉપર એમની 235 ઈ બુક્સ એમણે રજૂ કરેલી છે. આટલા વૈવિધ્યવાળા છે તેઓ અને એમને શ્રેષ્ઠ શિક્ષક ગણિત શિક્ષક તરીકેનો પણ એવોર્ડ મળેલો છે. અને 22 ડિસેમ્બરે જ હમણાં ગણિત દિવસ હતો. એ ગણિત દિવસ નિમિત્તે હું જાગૃતિબેનને પણ અભિનંદન આપું છું કે તેઓએ ખૂબ સરસ રીતે સાહિત્ય અને ગણિતનો જે સમન્વય કર્યો છે ખરેખર અભિનંદનને પાત્ર છે. અને છેલ્લે કહીશ, આજે તેમનું વક્તવ્ય સાંભળીને ખ્યાલ આવશે કે તો આકાશવાણી ભુજના ન્યૂઝ રીડર છે. આજના પૂજા કશ્યપનો જે પરિચય આપશે એમાં ન્યૂઝ રીડર તરીકે એમની જે વિશિષ્ટતા છે એ પણ આપણને જોવા મળશે. તો આવો જાગૃતિબેન વકીલ, આપ પૂજાનો પરિચય આપશો. જી, આભાર. સૌ સુજ્ઞ મિત્રોને નમસ્કાર. જય ગુજરાત સાથે જય ગુજરાતી. બહુ જ સરસ મજાના પ્લેટફોર્મ પર મને ઉપસ્થિત થવાનો મોકો મળ્યો એ બદલ મારા મિત્ર પૂજાબેન અને સાથે આપ સૌનો આભાર. આમ તો એમ કહેવાય કે વક્તાનો પરિચય એટલે એનું વક્તવ્ય જ હોય, એટલે મને જે સમય આપ્યો છે પૂજાબેનના પરિચય માટેનો એનાથી પણ ઓછો સમય લઈ અને આ વાતને પૂરી કરીશ. કેમકે વક્તાનો વક્તવ્ય માણવું એ બહુ મજાની વાત છે અને એ અગત્યની વાત છે આજના તબક્કે. પૂજાબેનનો પરિચય આપીએ તો પૂજા કશ્યપ સોની મૂળ વતન મુંદ્રા કચ્છ, લગ્ન બાદ ભુજમાં સ્થાયી થયા. મુખ્ય વિષય ગુજરાતી સાથે એમએ બીએડ એમફિલનો અભ્યાસ કર્યો છે અને હાલ એમનું પીએચડી ગુજરાતી વિષયમાં ચાલુ છે. સાહિત્ય પ્રત્યેનો લગાવ અને વાંચન પ્રીતિ તેમને જાણીતા વરિષ્ઠ પત્રકાર પિતા અશ્વિનભાઈ જીંજુવાડિયા પાસેથી વારસામાં મળેલ છે. ભુજની લાલન કોલેજ, મુક્તજીવન સ્વામી બાપા અને કચ્છ યુનિવર્સિટીમાં પણ તેમણે મુલાકાતી વ્યાખ્યાતા તરીકે કાર્ય કરેલું છે. કચ્છના પ્રસિદ્ધ અખબાર માં કચ્છ મિત્રમાં વર્ષ 2001થી તેમણે સ્ત્રી શક્તિને ઉજાગર કરતી ગરવાઈ નામની કટાર લખેલી. આ કોલમની વિશિષ્ટતા એ હતી કે એમાં એવી મહિલાઓ કે જેને આપણે સ્વયં સિદ્ધા કહી શકીએ, સંઘર્ષ દ્વારા આગળ વધી અને નારી શક્તિનો પરિચય આપતી હોય એવી લગભગ 250થી વધુ મહિલાઓને વ્યક્તિગત મળ્યા, એમની સંવેદનાને સમજ્યા અને એને કલમ દ્વારા આ લેખી. આ એમની ખાસ વિશિષ્ટતા છે અને એ મેં બહુ નજીકથી જોઈ પણ છે અને જાણું પણ છું એટલે કહી શકું. બીજું ફેસ ટુ ફેસ માસિક અંજારથી પ્રકાશિત થાય છે. એમાં 3 વર્ષ તેમણે મહિલા જગત કટાર લખેલી. એમની વાર્તાઓ, અભ્યાસ લેખો ઇત્યાદિ સમયાંતરે જુદા જુદા સામયિકોમાં પ્રકાશિત થતા રહે છે. હાલ કચ્છ મિત્ર અખબારની બુધવારની પરાગ પૂર્તિમાં સ્ટોરી ટાઈમ શીર્ષકથી હાલ પૂજાબેનની વાર્તાઓની કટાર પ્રકાશિત થાય છે. એટલે ગરવાઈ લખતા લખતા જેના માટે આપણે ગર્વ અનુભવી શકીએ એવા પૂજાબેન કશ્યપ હવે સ્ટોરી ટાઈમમાં વાર્તાઓ લખે છે અને એ પણ
જકડી રાખે એવી અને મજા આવે સુંદર મજાની વાર્તાઓ હમણાં અમે માણીએ છીએ. ગરવાઈ કટાર માટે પૂજાબેનને વર્ષ 2012માં લાડલી મીડિયા રાષ્ટ્રીય એવોર્ડ અને એ જ વર્ષમાં લાડલી મીડિયા નેશનલ ફેલોશિપ મળી છે. આ એમની ખાસ વિશિષ્ટતા કહી શકાય. લેખન વાંચન ઉપરાંત પ્રવાસ અને રાંધણ કળા પણ એમની ગમતી પ્રવૃત્તિઓ છે. એમના જીવનસાથી કશ્યપભાઈ સોની, દીકરી જ્યોત અને દીકરો પરમ સૌની સાથે જીવનનો આનંદ માણતા મહિલા શક્તિઓને જાણવાની, એમની સંવેદનાને સમજવાની અને એને ઉજાગર કરવાની એમની કલમની જે આવડત છે એ તો અમે સૌએ માણી જ છે, પણ આજે એમનું વક્તવ્ય પણ આપણે સૌ માણીશું. અને અગાઉ કહ્યું એમ કે વક્તાનો પરિચય એટલે એનું વક્તવ્ય, એટલે વધુ સમય ન લેતા પૂજાબેન કશ્યપને શુભેચ્છાઓ સાથે આપ સૌનો આભાર, ધન્યવાદ. નમસ્તે સૌને. સૌથી પહેલા તો ખૂબ ખૂબ આભાર ગુજરાતી સાહિત્ય ફોરમનો, કોકિલાબેનનો, રિંકીબેન, અલકાબેન, આ બધાનો ખૂબ ખૂબ આભાર. જાગૃતિબેન તમારો પણ ખૂબ ખૂબ આભાર, બહુ જ સુંદર પરિચય મારો તમે કરાવ્યો. પણ ખરેખર એ વાત સાચી છે કે વક્તાનો સાચો પરિચય એનું વક્તવ્ય જ હોય છે, અને હંમેશા આપણે એને વફાદાર રહેવું જોઈએ. આજનો જે વિષય છે કચ્છની હસ્તકલાઓ, એના વિશે વાત કરવાથી પહેલા હું એક નાનકડી વાર્તા લખું છું, એટલે વાર્તાથી જ નાનકડી શરૂઆત કરીશ. ઈશ્વરે જ્યારે સૃષ્ટિ બનાવી અને પછી એક 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 જીવને પૃથ્વી પર મોકલી દીધા, અને પછી બધા જ જીવને પૃથ્વી પર મોકલી દીધા પછી એમણે ફરિશ્તાઓને એકત્રિત કર્યા અને એ ફરિશ્તાઓને કહ્યું કે મારા મેં મેં બનાવેલી સૃષ્ટિ તો હવે ધબકવા લાગી છે, પણ મારો જે એક ઈશ્વરીય અંશ છે એને પણ હું પૃથ્વી પર ક્યાંક મૂકવા માંગુ છું, પણ એક એવી જગ્યાએ હું એને મૂકવા માંગુ છું કે જ્યાં કોઈ જલ્દી પહોંચી ન શકે, માણસ જલ્દી પહોંચી ન શકે, એને થોડીક મહેનત કરવી પડે એવી જગ્યાએ મારે મારો અંશ મૂકવો છે, તો એવી કોઈ જગ્યા મને તમે સૂચવો. એટલે કેટલાક ફરિશ્તાઓએ કહ્યું કે એમ કરો ને, પર્વતની કોઈ ઊંચી ટોચ પર તમે તમારો અંશ મૂકી દો તો માણસ જલ્દી ત્યાં નહીં પહોંચી શકે. એટલે ઈશ્વરે કહ્યું કે ના, માણસને મેં તાકાતવર બનાવ્યો છે, એટલે થોડા સમયમાં એ પર્વત ચડી જશે અને મારા અંશ સુધી એ પહોંચી જશે. તો કે એમ કરો કે સાગરના કોઈ દ્વીપમાં એને મૂકી દો તો એ દ્વીપ સુધી તો નહીં જ પહોંચી શકે. તો કે ના, મેં એને બુદ્ધિશાળી બનાવ્યો છે, કદાચ થોડા સમયમાં એ એવા એવી એવા કોઈક સાધનનો આવિષ્કાર કરી લેશે કે એમાં બેસીને એ દ્વીપ સુધી પહોંચી જાય, એટલે ત્યાં પણ નહીં મૂકું. તો કેમ કરો, ફરિશ્તાઓએ કહ્યું કે ધરતીના પેટાળમાં ક્યાંક ઊંડાણમાં એને ધરબી દો તો માણસ ત્યાં તો નહીં જ પહોંચે. એટલે ઈશ્વરે કહ્યું કે ના, એ બધે જ પહોંચી જશે, એટલો એ કાબિલ બનશે. પછી ઈશ્વરે જ કહ્યું કે મને એક જગ્યા એવી સૂજે છે કે જ્યાં હું આ અંશને ધરબી દઉં તો માણસ જલ્દી નહીં પહોંચી શકે. એટલે ફરિશ્તાઓ આતુરતાથી રાહ જોવા લાગ્યા કે એવી તે કઈ જગ્યા છે કે જ્યાં માણસ જલ્દી નહીં પહોંચી શકે. તો ઈશ્વરનો જવાબ હતો, માણસનું મન. માણસનું મન એક એવી જગ્યા છે કે જ્યાં બીજો માણસ જલ્દી પહોંચી નથી શકતો. આ આખી વાત, આ આખી ઘટના મેં આઈ કે વીજળીવાળાના મોતીચારો આખી જે શ્રેણી છે એમાં આ કિસ્સો વાંચેલો ને મને ખૂબ ગમેલો. પણ આમાં એક વાત હવે હું ઉમેરવા એ માંગીશ કે માણસના મન સુધી પહોંચવું જરૂર અઘરું છે, પણ આખરે તો બનાવ્યા તો ઈશ્વરે જ છે ને આપણને. અને જો માણસને બીજા માણસના મન સુધી પહોંચવું હોય ને તો કલાઓ એ શ્રેષ્ઠ માધ્યમ છે, અને એટલે હું અને તમે બધા જ નસીબદાર છીએ કે એ કલાના માધ્યમથી, એ કલાની વાત કરવા માટે આજે આપણે સૌ એકત્રિત થયા છીએ. કચ્છ એક અદ્ભુત પ્રદેશ છે, રણ, ડુંગર ને દરિયો એ એની ઓળખ છે. દુનિયા એને રણ, ડુંગર ને દરિયાના રૂપે ઓળખે છે, પણ બીજી ઘણી બધી ઓળખ હસ્તકલાએ પણ કચ્છને આપી છે. વિશ્વ ફલક પર હવે તો કચ્છનું નામ રણકતું થઈ ગયું છે. પ્રવાસનને જે રીતે વેગ મળ્યો છે એ રીતે
કચ્છ હવે દુનિયાના ખૂણે ખૂણે એ ચર્ચાતું થઈ ગયું છે. વાત કરીશ હસ્તકલાઓની, તો સૌથી પહેલી જે કદાચ વિશ્વભરના તમામ શ્રોતાઓ જોડાયેલા છે બધાને ખબર જ હશે, બાંધણી કલા એ કચ્છની બહુ જ પ્રખ્યાત અને સૌથી વધુ વેચાતી દેશ વિદેશો સુધી પહોંચતી કલા છે. બાંધણી કલાનું જે મુખ્ય કામ છે એ અહીંના મુસ્લિમ ખત્રી કોમ જે છે એમના હાથમાં છે. હવે તો જો કે બીજી જ્ઞાતિની સ્ત્રીઓ પણ બાંધણું બાંધતી થઈ ગઈ છે, પણ એક સમય એવો હતો કે સ્ત્રીને ઘરની બારે નીકળવાની છૂટ નહોતી. એક મરજાદમાં રહીને સ્ત્રી ઘરે કામ કરી શકે એવી છૂટ હતી, તો ઘરે રહીને શું કામ કરી શકાય, તો એમાંથી આ બાંધણી ની શરૂઆત થઈ, બાંધણું બાંધવાની, કે સ્ત્રીઓ ઘરે રહીને બાંધણું બાંધી શકે. અને આ વ્યવસાય પછી જુદી જુદી જ્ઞાતિઓ હવે તો કરી રહી છે. આમાં ખાસિયત એ છે કે મોટા ભાગે બંધ બાંધવાનું જે કામ છે એ સ્ત્રીઓ કરે છે, અને એના પર રંગ ચડાવવો, એ બંધને ખોલવો, એના પર બીજા નવા નવી ભાત ઉમેરવી, એ બધું કામ પુરુષોના હાથમાં છે. આજે પણ બાંધણી કલાની ના બંધારણની વાત કરું તો મારી પાસે એક સરસ નમૂનો છે, હું લાવી છું, આ તમે જોઈ શકો છો બાંધણી કલાનો, અને એમાં આભલા પણ ભરેલા છે. બાંધણી કલામાં ચાર ભીંડી, એટલે કે જે એક એક બંધ દેખાય છે એને ભીંડી કહેવાય છે, એ ચાર ભીંડી મળી અને એક કડી બને છે, અને આવી 1000 કડી જ્યારે બને ત્યારે બાંધણીનો ભાવ નક્કી થાય છે. અને એ જે બંધ બાંધવા માટે નખ કે નખલીનો ઉપયોગ સ્ત્રીઓ કરે છે, તો જેટલો ઝીણો બંધ સ્ત્રી બાંધે એટલું એ બાંધણું વધારે મૂલ્યવાન એવું ગણાય. જુદા જુદા ઘણા બધા કાપડ પર, સુતરાઉ કાપડ, રેશમી કાપડ, અને હવે તો ઘણી બધી જાતના કાપડ બજારમાં ઉપલબ્ધ છે, તો આ બધા જ કાપડ પર હવે બાંધણું બંધાય છે અને દેશ વિદેશમાં એ પહોંચ્યું છે. બીજી કલા છે ભરતકામ. આ ભરતકામ પણ જ્ઞાતિ આધારિત જોવા મળે છે કચ્છમાં, જેમ કે મુતવાઓનું ભરત, જત લોકોનું ભરત, રબારી ભરત, આમ જુદી જુદી જ્ઞાતિની સ્ત્રીઓ ઘરે બેસીને જે ભરત ભરે છે એ જુદા જુદા પ્રકારનું હોય છે, અને જે પારખું નજર હોય એ ભરત જોઈને જ અંદાજ લગાડી દે કે કઈ જ્ઞાતિએ કઈ કોમે આ ભરત ભર્યું છે. તો આજે ભરતકામ પણ એવું છે કે સ્ત્રીઓ ઘરે રહીને ખૂબ સારા પ્રમાણમાં ભરી રહી છે. કચ્છના ખાસ કરીને અંતરિયાળ ગામડાઓમાં ભરતકામ ખૂબ ભરાય છે. ઘણી બધી એનજીઓ પણ આ ભરતકામને પ્રોત્સાહન મળે, એના કારીગરોને પ્રોત્સાહન મળે એના માટે કાર્યરત છે. સાડી પર, દુપટ્ટા પર, ઓછાળ, ચાદર, તકિયાના કવર, દરેક બાબત પર, પર્સ પર બાંધણું સોરી ભરતકામ થાય છે, અને ઘણી બધી વસ્તુઓ ભરતકામની બજારમાં ઉપલબ્ધ છે. એક વાત અહીં બીજી જોડવા માંગીશ કે રબારી જે જ્ઞાતિ છે એમાં એક નુખ આવે છે, એક પ્રકાર આવે છે ઢેબરિયા રબારીનો. તો ઢેબરિયા રબારીમાં જે જ્ઞાતિ હતી એમાં એવો રિવાજ હતો કે દીકરી જ્યારે જન્મે ત્યારથી કરી અને સમજણી થાય ત્યારથી એને ભરત ભરતા શીખવવામાં આવે, અને સમજણી થાય ત્યારથી એ ભરત ભરવાનું શરૂ કરે, અને એ પરણવા લાયક થાય ત્યાં સુધી એણે જેટલું ભરત ભર્યું છે એના પરથી એ નક્કી થાય કે દીકરી કેટલી કાબિલ છે. એટલે એક અર્થમાં દીકરીની આવડત એ એના ભરત કામ પરથી નક્કી થાય. તો આમાં ઘણી વખત એવું બનતું કે કોઈ દીકરીથી જો ઓછું ભરત ભરાયું હોય તો એનામાં ઓછી કાબેલિયત છે એવું પુરવાર થઈ જાય, અને પછી એના લગ્નમાં વિઘ્ન આવે અને મોડા લગ્ન થાય. આવું ઘણી બધી દીકરીઓ સાથે થયું, એટલે સમાજે એક ઐતિહાસિક નિર્ણય લીધો અને એમણે આ ભરતકામ પહેરવા પર જ પ્રતિબંધ મૂકી દીધો. પણ જેમણે વર્ષોથી ભરતકામ ભરેલા કપડાં જ પહેર્યા હોય એમના માટે વિના ભરતનું પહેરણ પહેરવું તો કેમ શક્ય બને. એટલે હરિજરીનું ભરત એક એવો પ્રકાર એમણે શોધી કાઢ્યો કે જેમાં જુદી જુદી તુઈ, લેસ જેને કહીએ, એ જુદી જુદી તુઈને અલગ અલગ આકારોથી, અલગ અલગ રંગની તુઈને કાપડ પર મૂકવામાં આવે, સીવવામાં આવે, અને એના દ્વારા જુદી જુદી વસ્તુઓ બનાવવામાં આવે. જેમ કે ઘેરદાર જે ઘાઘરો પહેરે છે
એમાં પણ નીચે હરિજરીનું ભરત આવે છે, હું એનો પણ એક નમૂનો લાવી છું. આ પર્સ તમે જોઈ શકો છો, તમે બધા પાબીબેન ના નામથી કદાચ પ્રચલિત હશો જ, પાબીબેનની જ આ પાબી બેગ છે જે ખૂબ પ્રચલિત છે. અહીંયા આખું જે દેખાય છે તમને લાગશે ભરતકામ, પણ એ ભરતકામ નથી, જુદી જુદી તુઈને ગોઠવીને એના પર મશીનની સિલાઈ મારેલી છે, એટલે ખૂબ ઝડપથી આ તૈયાર થઈ જાય છે. એવો જ બીજો એક નમૂનો છે, આ પણ પર્સનો નમૂનો છે, અને અહીંયા પણ એવી જ રીતે જુદી જુદી તુઈ મૂકી અને હરિજરીનું ભરત કરેલું છે. તો આ જે નિર્ણય સમાજે લીધો, એ નિર્ણયથી દીકરીઓને બહુ મોટી રાહત થઈ. અને મને એમ લાગે છે કે સ્ત્રી સશક્તિકરણની જ્યારે આપણે વાતો કરતા હોઈએ, ત્યારે જો કોઈ જ્ઞાતિ આટલો મોટો નિર્ણય સ્ત્રીઓના પક્ષમાં દીકરીઓના પક્ષમાં લે, તો એ બહુ બહુ જ મોટી ઐતિહાસિક ઘટના કહેવાય. અને હું એ અર્થમાં ઢેબરિયા સમાજ, જે રબારી સમાજ છે, એને ખરેખર હું હંમેશા મનોમન એને ધન્યવાદ આપતી હોઉં છું. તો જુદા જુદા ભરતકામની પણ વાત થઈ, એના પછીની એક કલા જે બહુ જ પ્રખ્યાત છે, અને ખાસ કરીને જ્યારથી કચ્છના પ્રવાસનને વેગ મળ્યો અને દેશ વિદેશના પ્રવાસીઓ અહીંયા આવતા થયા, ત્યારથી આ કલાને વધારે પ્રોત્સાહન મળ્યું છે, એ છે ધડકી કલા. હવે ધડકી કલા પણ એક અદ્ભુત કલા છે, વેસ્ટમાંથી બેસ્ટ એને કહી શકાય, કે સીવતા સીવતા કપડું સીવતા સીવતા ઘણા બધા નાના નાના ટુકડા કપડાના વધી જાય, તો એ નાના નાના ટુકડાઓને અલગ અલગ આકાર આપી અને બીજા કપડા પર સીવવામાં આવે, અને એમ રંગરંગના એવા ટુકડા ચોળીને આખી ધડકી બનાવવામાં આવે. અને આ ધડકી પણ કેવી, પાછી મલ્ટીપર્પઝ, કે મહેમાન આવે તો ખાટલે બિછાવવામાં પણ કામ આવે, શિયાળામાં ઓઢવામાં પણ કામ આવે, અને ઘર સજાવટમાં તો કામ આવે જ. ધડકીનો એક નમૂનો પણ હું લાવી છું, આ જોઈ શકો છો તમે, ખૂબ જ સરસ રંગબેરંગી કામ અહીં કરેલું છે. તો આ ધડકી કલા ની પણ એક બીજી ખાસિયત એ છે કે અહીં સ્ત્રીઓ જુદા જુદા પ્રતીકો મૂકે છે. ઘણા ઘણી ધડકીમાં ઊંટ, હાથી, મોર, પોપટ, ચકલી આવા બધા પ્રતીકો મુકાય છે, ક્યાંક ધજા મુકાય છે, ક્યાંક કળશ મુકાય છે. તો એ પ્રતીકો પણ બે અર્થમાં સમજવા જેવા છે. એક તો એ પ્રતીકો પરથી ખબર પડે છે કે આ કઈ જ્ઞાતિની સ્ત્રીઓએ બનાવેલી ધડકી છે, અને બીજું કે એ પ્રતીકો દ્વારા એ આપણી સંસ્કૃતિનું વહન કરી રહી છે, એવા પ્રતીકો મૂકીને એ આપણી સંસ્કૃતિની વાત પણ આ ધડકી દ્વારા આ સ્ત્રીઓ બતાવી રહી છે. એટલે બહુ સૂક્ષ્મ વાત છે, પણ એ કચ્છની ધડકીની ખાસિયત છે. અજરખ અને બાટિક કામ, આ બંને પ્રકારનું જે હસ્તકલા છે એ મોટા ભાગે છાપકામ ને સંબંધિત કલા છે, એટલે કે કાપડ પર છાપકામ કરવામાં આવે છે, અને આ મોટા ભાગે આખો જ વ્યવસાય જે છે એ પુરુષોના હાથમાં છે. મોટા ભાગે કચ્છમાં અજરખ અને બાટિક એ કામ કચ્છના પુરુષો કારીગરો કરે છે. હું એક અજરખનો પણ નમૂનો લાવી છું. આ અજરખની ચાદર એની ખાસિયત એ છે કે આ વાતાનુકૂલિત છે, એટલે કે શિયાળામાં તમે ઓઢો તો તમને ગરમી આપે અને ઉનાળામાં ઓઢો તો ઠંડક આપે. કચ્છ બહુ ગરમ પ્રદેશ છે, મોટા ભાગે 10 મહિના જેટલો સમય અહીં ગરમી જ પડે છે. ચોમાસામાં પણ વરસાદ સારો હોય કે ના હોય, ગરમી તો પડે જ છે. તો એવા સમયમાં આ અજરખની ચાદર, અજરખની લુંગી, અજરખના ઓછાળ, અજરખની ચાદર, આ બધું જ કચ્છવાસીઓ માટે તો છે જ આશીર્વાદરૂપ, પણ હવે જે લોકો કચ્છ સાથે જોડાતા ગયા છે એમને પણ આ અજરખનું કામ ખૂબ પસંદ આવ્યું છે. એક બહુ જ સરસ કલાની વાત હવે કરું, રોગાન કલા. એક અર્થમાં આ એક ચિત્રકલા છે, પેઇન્ટિંગ છે, એની કલા છે. તો કેવી રીતે, આ કેમ અલગ છે રોગાન કલા? તો જે દિવેલ એટલે કે એરંડિયું જે તેલ આવે છે એને અમુક કલાકો સુધી ચૂલા પર ઉકાળવામાં આવે છે, અને એ એટલું બધું ઘટ્ટ થઈ જાય કે એ સ્થિતિસ્થાપક થઈ જાય, એટલું ઘટ્ટ થઈ જાય, ત્યારે એનામાં બીજા રંગો ભેળવવામાં આવે છે, અને પછી એક સળિયાની મદદથી એ સીધા જ દિવેલને ઉપાડીને કાપડ પર એનો જે તાર થાય લાંબો, એ તારની મદદથી સીધી જ ભાત પાડવામાં આવે છે. અને ખાસિયત બીજી એ છે
ચિત્રને અડધું જ બનાવવામાં આવે છે. જેમ કે એક વર્તુળ બનાવવાનું હોય, એમાં આખામાં છાપકામ કરેલું હોય, તો અડધા ભાગમાં જ રોગાનકામ કરવામાં આવે, પછી બાકીનો જે અડધો વર્તુળ છે એને પેલા વર્તુળ પર દબાવી દેવામાં આવે અને ખોલીએ એટલે આખું વર્તુળ પૂર્ણ થઈ ગયું હોય. આ ખૂબ જ ચીવટ, ખૂબ જ સમય માગી લેતી કલા છે. અને કચ્છમાં માત્ર એક જ પરિવાર એવો છે, ગફુરભાઈ ખત્રીનો, કે જે આ કલાના માહેર છે. પેઢી દર પેઢી એમણે આ કલાને સાચવી છે અને અત્યારે પણ એ કલાના ઉત્થાન માટે ખૂબ સરસ કામ કરી રહ્યા છે. ગફુરભાઈની વાત આગળ પણ હજી હું જોડીશ. હાથવણાટ એ પણ કચ્છની એક બહુ જ પ્રખ્યાત હસ્તકલા છે. હાથવણાટ દ્વારા સાડી, શોલ આ બધું ઘણું બધું બનાવવામાં આવે છે અને કચ્છની શાલ તો દેશ વિદેશમાં પ્રખ્યાત છે જ. ઉની નામદા એ પણ એક બહુ જ સરસ હસ્તકલા છે. ઊંટના ઊનને ઉતારીને એના પર અમુક પ્રકારની પ્રક્રિયાઓ કરીને પછી એમાંથી પગલૂછણિયા, આસનિયા, શેતરંજી આવું બધું બનાવવામાં આવે છે. આ પણ બહુ જ ચીવટ અને સમય માગી લેતી કલા છે. એટલે કેટલીક કલાઓ એવી છે કે જેના વિશે જેનો બહુ પ્રચાર પ્રસાર નથી થયો અને જેમાં સમયનો ખૂબ જ ઉપયોગ કરવો પડતો હોય છે અને ખૂબ જ ટેકનિકનો ઉપયોગ કરવો પડતો હોય છે. તો એવી બધી કલાઓ લુપ્ત થવાના આરે છે એમ તો ન કહી શકાય, પણ એ બધી કલાઓને સાચવવાની હવે વધુ જરૂર પડી છે. આગળ હું એની વાત કરીશ ત્યારે ફરીથી ઉની નામદાની વાત જોડીશ. મશરૂ કામ પણ છે, જરદોશી કામ પણ હવે તો બહુ ઓછું થાય છે, પણ રાજાશાહીના વખતમાં રાજાના પહેરવેશમાં, એના મુગટમાં જરદોશી કામ થતું, ત્યારે તો સોના અને ચાંદીથી થતું. પણ સામાન્ય જે વર્ગ હોય કે જે સોના ચાંદીની જરદોશીનું કામ જેને ન પરવડે, એ બીજી સાદી જરદોશીથી કપડા પર એવું જરદોશી કામ કરતા. અને એ જરદોશી કામ પણ એવું જ છે કે બહુ સમય માગી લે છે, ચીવટ માગી લે છે, એટલે હવે ઓછું થાય છે. એક બીજું કચ્છની હસ્તકલામાં એક બીજું અગત્યનું કહી શકાય એવું ચામડા પરનું ભરતકામ. આપણે જે આગળ ભરતકામની વાત કરી એ કાપડ પરના ભરતકામ હતા, પણ માલધારીઓ ખાસ કરીને, તમે બધા કચ્છના કોઈ અમુક બાબતોથી જાણકાર હો કે ન હો, હું એક વાત સાથે અહીંયા જોડીશ કે હજારો માલધારીઓ કચ્છમાં વસે છે કે જે કદાચ ઓછો કે અપૂરતો વરસાદ હોય તો પોતાના માલ એટલે કે પોતાના ઢોર બકરાને લઈને કચ્છમાંથી હિજરત કરી જાય છે અને એવા પ્રદેશમાં જઈને વસે છે જ્યાં સારા ચારા પાણી એમને મળી રહે. તો આવા માલધારીઓના જીવનમાં એમનો જે માલ, એમના જે એમનો જે પ્રાણીઓ છે એમની સાથે જે જોડાયેલા છે, એ એટલા બધા જીવની જેમ એને સાચવે છે કે એ જ્યારે એમાંથી કોઈ એકાદ પશુનું મૃત્યુ થાય તો એના ચામડાને સાફ કરીને પછી એ ચામડા પર પણ ભરત ભરે છે અને એમ કરીને એ પશુની યાદગીરી પોતાની સાથે રાખે છે. કાપડ પર ભરત ભરવું અને ચામડા પર ભરત ભરવું, તમે સમજી શકશો કે બંને કેટલી અઘરી બાબત કહી શકાય. સંઘેડા કામ, જે લાકડાના સંઘેડાનું કામ થાય છે, એ પણ કચ્છમાં થાય છે, હવે ઓછું થાય છે, પણ આજે પણ વેલણ ને એવું બધું ઘણું કચ્છની ઓળખમાં સમાવી શકાય. સૌથી વધુ કદાચ એમેઝોન અને ફ્લિપકાર્ટ પર જેવી એપ્લિકેશન, તમે ઓનલાઈન શોપિંગ કરતા હો તો એના પર તમે જોઈ જોઈ હશે, જે લીપણ કામ થાય છે જેને મડવર્ક કહેવાય છે, એની ફ્રેમો. તો લીપણ કામ, માટી કામ એ પણ કચ્છની એક બહુ જ આગવી એક હસ્તકલા છે. એની ખાસિયત એ છે કે કોઈ મોટી દિવાલ પર કે કોઈ બહુ મોટા ચિત્ર પર કોઈ સ્ત્રી જો મડવર્ક કરવાનું શરૂ કરે તો એ જે ઓરિજિનલ જે મડવર્ક થતું હતું એની વાત કરું છું, હવે તો સમય બદલાયો છે, પણ જે મૂળભૂત જે સ્ત્રીઓ કામ કરતી તો એ કોઈ પણ જાતના છાપકામ વિના સીધી જ માટી લઈને દિવાલ પર ચોળતી જાય, આકાર બનાવતી જાય અને પાણીવાળો હાથ કરી અને એને સરસ લીસું કરતી જાય અને કોઈ પણ માપ મેજરમેન્ટ વિના પણ એ અદ્ભુત એવી કલાકૃતિઓ ઊભી કરતી. શરૂઆત કેવી રીતે થઈ હશે? તો કદાચ જે નાના નાના માટીના ભૂંગા બનાવીને કચ્છમાં જે લોકો રહે છે તો એ ભૂંગાની સજાવટ સૌથી પહેલા આ લીપણ કામથી થઈ.
અને પછી ધીમે ધીમે એની ફ્રેમ, હવે તો ઘડિયાળ, ઘણું બધું બને છે, એના ઘણા બધા વર્ગો પણ ચાલે છે. અને આજે પણ માર્કેટ ડિમાન્ડમાં લીંપણ કામ છે એ સૌથી વધુ વેચાતી કલા છે. તાળા અને ચપ્પુ સૂડી ઉદ્યોગ એ પણ કચ્છની હસ્તકલાનો જ એક ભાગ છે. તલવાર, ભાલા, કુહાડી, રાજાશાહીના વખતમાં તો આ બધું પણ બનતું, પણ હવે એ કલા પણ ધીમે ધીમે ઓછી થવા લાગી છે. સમજી શકાય છે કે ઉદ્યોગોની અસર હવે અહીં આવી ગઈ છે. ક્યાં મશીનથી બનતા ચપ્પુ અને ક્યાં હાથથી બનતા ચપ્પુ એનો ફરક ગૃહિણીઓ સમજતી જ હશે. તો આ ઉદ્યોગને પણ હવે થોડીક અસર આધુનિકરણની અને ઔદ્યોગિકરણની થઈ છે. લાકડા પર કોતર કામ અને લાખ કામ એ પણ કચ્છની જ હસ્તકલાઓ છે. બીજી એક બહુ જ સરસ અને મને બહુ જ ગમતી એક હસ્તકલા છે ખરકી કામ. ખરકી એટલે ઘંટડી. તો આ ખરકી કામનો ઉદ્ભવ કેવી રીતે થયો એ પણ સરસ જાણવા જેવી વાત છે. કે કોઈ એક માલધારી હોય, કોઈ એક પશુપાલક હોય, એની પાસે ગાય, ભેંસ, ઘેટા, બકરા બધા જ પશુઓ છે, અને એ બધા જ ને સાથે લઈને એ ચરાવવા જાય છે જંગલમાં, અને એમાંથી કોઈ એક પશુ છૂટું પડી જાય તો એને ખબર કેમ પડે કે કોઈ પશુ દૂર ચાલ્યું ગયું છે ધણથી, અને કયું પશુ ચાલ્યું ગયું છે દૂર. તો એના માટે જુદા જુદા અવાજની ઘંટડીઓ બનાવવામાં આવતી અને જેને ખરકી કહેવાય કચ્છીમાં. તો આ ઘંટડીઓને જેમ કે ગાયના ડોકે જુદી ખરકી હોય, ભેંસના ડોકે જુદી હોય, બકરીના અને ઘેટાના ડોકે પણ જુદી જુદી હોય, એટલે ધણમાંથી જો કોઈ પશુ દૂર જાય તો માલધારી ગમે ત્યાં બેઠો હોય એને એ દૂર સંભળાતા અવાજ પરથી ખબર પડી જાય કે મારું એક પશુ ક્યાંક છૂટું પડી ગયું છે. અને પછી એ ચંગ વગાડે, મોરચંગ નામનું એક વાદ્ય આવે છે જે મોટા ભાગે આ પશુપાલકો વગાડતા હોય છે, એ ચંગ વગાડે અને પેલા પશુને ઈશારો આપે કે ધણ અહીં છે, તું દૂર ચાલ્યું ગયું છે, અહીં આવી જા. તો આવી અદ્ભુત એક કલા પણ કચ્છની આજે પણ બહુ જ સરસ ખરકીઓ બને છે. અને હવે તો એમાંથી તોરણ, વિંચેમ આવી બધી વસ્તુઓ પણ બનાવવામાં આવે છે, અને કચ્છની યાદગીરી રૂપ જે લોકો અહીંથી કંઈ લઈ જવા માંગતા હોય છે એ લોકો બાંધણીની સાથે આ ખરકીને પણ ખાસ અહીંથી લઈ જાય છે. ચાંદી કામ, કચ્છનું ચાંદી કામ ખૂબ વખણાય છે. શુદ્ધ ચાંદી જે ક્યારે કાળી ન પડે એવી ચાંદીનું કામ અહીં થાય છે. ચાંદી પર એન્ટીક કામ કરનારા કારીગરો પણ આજે પણ કચ્છમાં ઉપલબ્ધ છે. ખાસ કરીને ચાંદીના સાંકળા એ કચ્છની બહુ જ મોટી ઉપલબ્ધિ છે. કચ્છના સાંકળા ની એવી છાપ છે, એવી એની એનો એવો રૂઆબ છે કે કચ્છના સાંકળા ક્યારે કાળા ન પડે, એટલે ગૃહિણીઓ જે સ્ત્રીઓ પહેરે છે સાંકળા એ કચ્છની ચાંદી વધારે પસંદ કરે છે. ફરળ કામ એટલે કે કાર્પેટ વણાટ કામ એ પણ કચ્છની એક હસ્તકલા છે. અને બીડ વર્ક એટલે કે મોતી કામ, આપણે બધા જાણીએ છીએ કે દીકરીનું જાણે આણું તૈયાર કરતી હોય માતા, ત્યારે એક કળશ મૂકવામાં આવે છે જેમાં ઈંઢોણી અને પછી ગળો ને ઉપર નાળિયેર, તો એ આખું મોતીનું ભરેલું જે આખું કળશ એને આણામાં આપવામાં આવે છે. તો એ કળશનું જે ઉપર જે થતું મોતી કામ છે એ કચ્છનું ખૂબ જ પ્રખ્યાત છે. અહીંયા પણ ઓટ આવી છે હવે, પણ છતાં મોતીના તોરણો, મોતીના લટકણ, મોતીના કળશ આજે પણ ઘણી બધી સ્ત્રીઓ ઘરે બેસીને ભરી રહી છે. અંદાજિત મેં તમને 20 થી 22 હસ્તકલાઓની વાત આ સાથે જોડી, બહુ ટૂંકમાં આ વાત સમેટી છે, કારણ કે મારી બીજી કેટલીક વાતો પણ હસ્તકલાને લઈને કરવી છે. તો કચ્છની હસ્તકલાઓની ઘણી બધી ખાસિયતો છે એની હું વાત પણ આની સાથે જોડીશ. આજે કચ્છની હસ્તકલાઓની વાત કરવાની મને તક મળી છે તો મને એમ લાગે કે હું બધા જ વિષયોને વધુ ને વધુ આવરી લઉં. તો સૌથી પહેલી જે વિશેષતા છે એ છે સૂઝ, આંતરિક જે સૂઝ છે એ. તમે ગૂગલ મેપ્સમાં ક્યારે સમય મળે ને તો કચ્છને જોજો. કચ્છ એકદમ તમને દૂરથી સૂકો, ભૂખરો એવો પ્રદેશ દેખાશે. મેં શરૂઆતમાં જ વાત કરી એમ કે રણ, ડુંગર અને દરિયો એની ઓળખ છે. તો દરિયો તો દેખાશે,
પણ સાથે રણ અને ડુંગરના ભૂખરા રંગ તમને દેખાશે, લીલો રંગ બહુ ઓછો દેખાશે. તો આજે રંગહીનતા કુદરતે કચ્છને આપી કે દૂર દૂર સુધી તમને માત્ર આવા જ રંગો જોવા મળે, તો એ રંગહીનતાને દૂર કરવા માટે કચ્છના કારીગરોએ, પછી એ બાંધણું હોય, એ ભરત હોય, બાટિક હોય કે બીજા કોઈ પણ હસ્તકલાના કામો હોય, એ રંગહીનતાને દૂર કરવા માટે જાણે કચ્છના કારીગરોએ, કચ્છની સ્ત્રીઓએ, કચ્છના કલાકારોએ એમાં રંગ ઉમેર્યા. તમે કચ્છના ભરતકામના કોઈ પણ નમૂના જોઈ લો, તમને ક્યાંય રંગહીનતા નહીં દેખાય. એટલે કુદરતે જે નથી આપ્યું એને કલા દ્વારા પૂર્ણ કરવું અને જીવનમાં બધા જ રંગોને ઉમેરી દેવા એવું કચ્છના કારીગરો કલાકારો માને છે. હું ફરીથી આ જે ભરતકામનો નમૂનો છે એ તમને બતાવવા માંગીશ કે તમે જોઈ શકશો એક નાનકડી પર્સમાં કેટલા બધા રંગો સમેટી લીધા છે, કેટલી સરસ રીતે એને ઉપસાવી દીધા છે. તો આ એક બહુ મોટી ખાસિયત છે અને મને એમ લાગે છે કે આ જે આંતરિક સૂઝ છે કલાકારોની, સ્ત્રીઓની, એને આ બધું જ એને એને આ માન જાય છે અને એટલે જ આ વિશેષતા સૌથી પહેલા આંખે ઉડીને આંખે વળગે એવી છે. પછી ધડકી કામની વાત કરતી હતી ત્યારે મેં એક વાત જોડી હતી કે ઘણા બધા પ્રતીકોનો ઉપયોગ સ્ત્રીઓ કરે છે આ કામ કરતી વખતે, તો એના દ્વારા સંસ્કૃતિનું વહન થાય છે. આપણે હશું કે નહીં હોઈએ પણ આપણી સંસ્કૃતિ તો જીવંત રહેવાની જ છે અને કોઈ પણ પ્રદેશની, કોઈ પણ દેશની કે કોઈ પણ દુનિયાના કોઈ પણ ખૂણાની સંસ્કૃતિ એની કલાઓ દ્વારા જ જીવંત રહેતી હોય છે. તો આમ આ સંસ્કૃતિનું જતન અને એનું વહન કરવાની તાકાત પણ કચ્છની હસ્તકલાઓમાં છે. બીજી એક વિશેષતા એ છે કચ્છની હસ્તકલાઓની કે તદ્દન ઓછી વસ્તુઓથી કામ થઈ જાય છે. જેમ કે બાંધણીની વાત કરીએ તો એક કાપડ, એક જ દોરો, નખ અથવા તો નખલી બનાવેલી હોય એ બસ આટલા જ રો મટીરિયલમાં સ્ત્રી બાંધણું બાંધતી જાય અને અદ્ભુત એક કૃતિ તૈયાર થઈ જાય છે. તો આમ ઓછામાં ઓછી વસ્તુ દ્વારા બહુ જ ઉત્તમ કૃતિ તૈયાર થાય છે, એટલે એ પણ એક વિશેષતા છે. બીજી એક વિશેષતા એ છે કે તમે કદાચ ગૂગલ પર સર્ચ કરશો તો તમને માહિતી મળશે કે ઘણી બધી એવી હસ્તકલાઓ છે કે જે દુનિયાભરમાં લુપ્ત થવા માંડી છે. ભારતનું સર્ચ કરશો તો પણ ખબર પડશે કે ભારતમાંથી પણ ઘણી બધી કલાઓ એવી છે જે લુપ્ત થઈ રહી છે અથવા થઈ ગઈ છે. તો એવા આધુનિક માહોલમાં કચ્છમાં અજરખપુર નામનું એક આખ્યાખું ગામ કચ્છે વસાવ્યું છે, કચ્છના લોકોએ વસાવ્યું છે, અને એટલા માટે કે જ્યાં તમામ કલાઓને વાચા મળે, તમામ કલાઓને એના કદરદાનો મળે અને તમામ કલાકારોને એક સરસ પ્લેટફોર્મ મળે. તો આ પણ એક બહુ મોટી વિશેષતા છે. જયંત પાઠક નામના એક કવિએ સરસ લખ્યું છે કે આનંદ છે સંસ્કારથી હું ધન્ય, આનંદ છે સંસ્કારથી હું ધન્ય, આનંદ છે થોડો રહ્યો છું વન્ય. એટલે કે સંસ્કારોથી હું ધન્ય તો થયો અને થોડોક વનવગડાની નજીક રહ્યો એટલે વન્ય પણ રહ્યો. તો વગડાની નજીક રહીને કચ્છે એ વગડો તો સ્વીકાર્યો જ છે પણ સાથે સાથે આધુનિકતા સાથે પણ તાલમેલ મેળવ્યો છે. તમે કચ્છની ઘણી બધી પ્રોડક્ટ્સ, કચ્છની હસ્તકલાઓની ઘણી બધી પ્રોડક્ટ્સ તમે ઓનલાઈન જોઈ શકો છો. ઘણા બધા કારીગરોએ ઓનલાઈન પ્લેટફોર્મ પર ધૂમ મચાવી છે. પાબીબેન.com તમે બધા કદાચ એમના નામથી વાકેફ હશો જ. તો પાબીબેનથી લઈને એવા ઘણા બધા કારીગરોએ હવે ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા એક પોતાની નવી ઓળખ બનાવી છે. પોતાની સંસ્કૃતિને, પોતાના વારસાને મૂક્યા વિના, કચ્છની કચ્છિયતને મૂક્યા વિના એમણે આધુનિકતાને સ્વીકારી છે અને એટલે કચ્છ જૂનું અને નવું બંને સ્વીકારીને ચાલનારો પ્રદેશ છે એમ કહી શકાય. માણસ હોય કે કલા, ચડતી ને પડતી એને જોવાની આવે જ. ઘણી બધી ચડતી પડતી આ બધી કલાઓએ પણ જોઈ છે, એમાંની કેટલીક ચડતી પડતીની વાત પણ અહીં મને એમ લાગે છે કે હું કરું. કે બહુ અનિયમિત વરસાદ ધરાવતો આ પ્રદેશ છે કચ્છ, એટલે દુકાળીઓ મૂલક એમ કહેવાય. કુદરતની હવે તો મહેર છે કે નર્મદાના નીર
સરકારના પ્રયત્નોથી અહીં ખૂણે ખૂણે પહોંચ્યા છે, અને કુદરતની કૃપાથી એ પણ શક્ય બન્યું છે કે ઘણા વર્ષોથી કચ્છે એવો કોઈ કારમો દુકાળ જોયો નથી. હવે પણ અનિયમિત વરસાદ એ તો કચ્છમાં આજે પણ હોય છે, તો આ અનિયમિત વરસાદના લીધે જેમ દરેક ઉદ્યોગને અસર પડે એમ કચ્છની કારીગરીને, કચ્છના કલાકારોને પણ એની અસર ચડતી અને પડતી બંનેમાં એની અસર ચોક્કસ પડે છે. 2001માં આવેલ વિનાશક ધરતીકંપ, જેના વિશે કદાચ મને એમ છે કે અહીં ઉપસ્થિત તમામ વાકેફ જ હશો, તો ધરતીકંપ એક એવી ઘટના ઘટી 2001માં કે જેણે સમયના બે ભાગ કરી દીધા, ધરતીકંપ પહેલાનો સમય અને ધરતીકંપ પછીનો સમય. તો ધરતીકંપ પહેલા જે વિનાશ સર્જાયો એના કારણે ઘણા બધા ઉદ્યોગો નાશ પામ્યા, ભાંગી પડ્યા, એમાં હસ્તકલાઓને પણ બહુ જ મોટો ફટકો પડેલો. પણ એ જ ધરતીકંપ ફરી પાછો આશીર્વાદ રૂપ બનીને આવ્યો કે ધરતીકંપ પછી જે નવસર્જન થયું અને કચ્છની હસ્તકલાઓને જે દેશ દુનિયામાં પહોંચતી કરવા માટે જે પ્રયત્નો થયા એના લીધે કચ્છની હસ્તકલાઓએ ફરીથી ચડતી કરી, એટલે કે જ્યાંથી એની પડતી થઈ હતી એ જ ઘટના એમના માટે ચડતી રૂપ પણ બની. કારણ કે ધરતીકંપ પછી પ્રવાસનને ખૂબ વેગ મળ્યો અને એટલે કચ્છ જે છૂટો પડી ગયેલો કે બહુ ઓછો પ્રચલિત એવો જિલ્લો હતો ગુજરાતનો, એને બદલે કચ્છ સુધી દેશ દુનિયા પહોંચી અને આમ એની હસ્તકલાઓને પણ સરસ પ્રોત્સાહન મળ્યું. એક ચડતી ખાસ કરીને રણોત્સવ હાલ શરૂ થઈ ગયેલ છે, એક કચ્છી તરીકે સૌને આવકારું છું. રણોત્સવ નો ને જ્યારથી વેગ મળ્યો, પ્રવાસનને જ્યારથી વેગ મળ્યો, ત્યારથી કચ્છની કલાઓને ખૂબ સારું પ્રોત્સાહન મળ્યું છે. ખૂબ સરસ હસ્તકલાઓની બજાર ત્યાં લાગે છે અને ત્યાં બધા જ કારીગરો પોતાની કલાઓનું પ્રદર્શન અને વેચાણ કરતા હોય છે. ધરતીકંપ પછી ઘણી બધી એનજીઓસ કચ્છમાં આવી અને એમણે કચ્છની હસ્તકલાઓના ઉત્થાન માટે, કારીગરોના ઉત્થાન માટે અને એ કલાને લુપ્ત થતી અટકાવવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા. સૃજન એક એવી જ સંસ્થા છે. આવી ઘણી બધી સંસ્થાઓ અત્યારે પણ કચ્છમાં કાર્યરત છે. એના દ્વારા જે વચેટિયાઓને લઈને જે અન્યાય થતો હતો કારીગરોને અને જે ઓછું મહેનતાણું એમને મળતું હતું, એ ઘટનાને હવે તિલાંજલિ મળી છે અને બહુ જ સારા ભાવથી હવેથી કારીગરો પોતાની વસ્તુ સીધી જ બજારમાં મૂકી શકે છે. તો એનજીઓસ ઘણી બધી કચ્છમાં આવી અને એના થકી પણ ચડતી થઈ છે. કેટલાક ગૌરવ લેવા જેવી બાબતો કચ્છની હસ્તકલાની પણ છે, એની વાત પણ ખૂબ ઝડપથી તમારી સામે મૂકું. એક કવિએ લખ્યું છે કે આમ પંથ વિકટ પણ એમાં હવાની ઠંડી ઠંડી લહેરું, આમ પંથ વિકટ પણ એમાં હવાની ઠંડી ઠંડી લહેરું, હે હર્ષોત્રી એક દી અમે મેળવશું તારું પગેરું. આમ જુઓ તો પામર જીવ પગલે પગલે પડીએ, એમ અમે છે આમ જુઓ તો નીલ ગગનના પંખેરું. રણ ડુંગર ને દરિયાની જે ઓળખ હતી એને અતિક્રમીને હવે કચ્છે એટલા બધા સન્માનો મેળવી લીધ્યા છે અને નીલ ગગનના પંખેરુંની ઉપમા એટલે જ કદાચ કવિએ અહીંયા આપી છે. બહુ ગૌરવભેર, કોલર ઊંચો કરી શકાય એ રીતે હું આ વાત કરીશ કે ગુજરાતના અને ભારતના હસ્તકલા ક્ષેત્રે જોડાયેલા કારીગરોને જેટલા સન્માનો મળે છે એનાથી પણ વિશેષ સન્માનો કચ્છના કારીગરોને મળેલા છે. એટલે એ કચ્છના કારીગરો માટે અને કચ્છીઓ માટે બહુ જ મોટી ગૌરવની વાત છે. આગળ મેં જે રોગાન કલાની વાત કરી હતી, અબ્દુલ ગફુરભાઈ ખત્રી નો જે પરિવાર આ રોગાન કલા સાથે જોડાયો છે, તો એ ગફુરભાઈને પણ પદ્મશ્રી કોઈ હસ્તકલા માટે મળ્યું હોય એવું કદાચ કચ્છનું આ પહેલું સન્માન છે. એમને પદ્મશ્રી એવોર્ડ હાલમાં જ મળેલો છે, તો આ પણ કચ્છ માટે એક બહુ જ મોટી ઘટના છે. શિલ્પગુરુ સન્માન જે હસ્તકલા ક્ષેત્રે અપાતો એક બહુ જ મોટો એવોર્ડ છે, એ 3 વખત કચ્છના કારીગરોને મળેલો છે. પછી ખારાઈ ઊંટ એક ઊંટની પ્રજાતિ છે, એને માન્યતા મળેલી છે ખાસ કરીને
સરકારી માન્યતા મળેલી છે ખારાઈ ઊંટને. એવી રીતે કચ્છી શાલને જીઆઈ ટેગ એટલે કે જીઓગ્રાફિકલ ઇન્ડિકેટર્સ જેને કહેવાય કે જેની નકલ બીજું કોઈ કરી ન શકે, તો આ જીઆઈ ટેગ પણ કચ્છી શાલને મળ્યું છે. બીજે ક્યાંય કોઈ શાલને આ જીઆઈ ટેગ મળ્યો નથી. પાબીબેનની વાત ફરીથી અહીં જોડું છું. પાબીબેને કચ્છને, કચ્છની હસ્તકલાને પર્સ દ્વારા હોલીવુડ બોલીવુડ સુધી પહોંચાડ્યું છે, એટલે એ પણ બહુ જ મોટું એક સીમાચિહ્ન રૂપ પ્રકરણ છે. આખું એક બહુ મોટી ઘટના છે. પાબીબેને કોણ બનેગા કરોડપતિના માધ્યમથી પણ કચ્છને રિપ્રેઝેન્ટ કર્યું છે, એટલે પાબીબેન અત્યારે હજારો મહિલાઓને પણ રોજગારી આપી રહ્યા છે, એટલે કચ્છ માટે એ પણ બહુ જ મોટી ગૌરવની વાત છે. એક બીજી ઘટના પણ અહીં સાથે જોડીશ કે 85 અને 87માં જે કારમો દુકાળ કચ્છે જોયો, અને ત્યારે એ સમયના જે વડાપ્રધાન હતા એ કચ્છની મુલાકાતે આવેલા, અને ત્યારે જોયું કે પુરુષો કામ કરે છે પણ ઘરની જે સ્ત્રીઓ છે એ તો ઘરે બેસીને ભરતકામ સિવાય બીજું કંઈ કરતી નથી. તો એ વખતે એમણે તાત્કાલિક જ બંધારણમાં એવો નિયમ પસાર કર્યો અને ખૂબ ઝડપથી આ કચ્છી હસ્તકલાઓ છે એને રાષ્ટ્રીય માન્યતા, રોજગારીની માન્યતા અપાવી, અને આમ આ પણ એક બહુ મોટી સીમાચિહ્ન રૂપ ઘટના છે. મેં વાત કરી આગળ કે ઉની નામદા, રોગાન કલા, મોતીકામ આ બધી લુપ્ત થતી કલાઓ એવો શબ્દ આપણે વાપરીએ છીએ, પણ હું એક શબ્દ અહીં વાપરીશ કે કલાઓ ક્યારે લુપ્ત થતી હોતી જ નથી. કલાઓ ઈશ્વર જેવી છે, એ આપણી આસપાસ જ હોય. આપણે કેટલા ઈશ્વરની નજીક પહોંચી શકીએ છીએ એ જોવાનું રહ્યું. એટલે આ કોઈ જ કલાઓ લુપ્ત થઈ છે એવો શબ્દ હું નહીં વાપરું કે લુપ્ત થવામાં છે એવું પણ નહીં, પણ હા, એના સુધી જેમ ઈશ્વર સુધી ઝડપથી પહોંચવાની જરૂર છે એમ આ બધી કલાઓ સુધી ઝડપથી પહોંચવાની બહુ જ જરૂર છે. અને છેલ્લે કેટલીક બાબતો એવી છે કે આપણે શું કરી શકીએ કચ્છની હસ્તકલાઓને બચાવવા માટે. એક કચ્છી તરીકે હું શું કરી શકું, તો વધુ ને વધુ યુવાનો સુધી કચ્છની હસ્તકલાઓ પહોંચે, યુવાનો આગળ આવે અને આ હસ્તકલાઓના પ્રચાર પ્રસાર માટે કામ કરે, તો આ હસ્તકલાઓને હજી પણ સરસ રીતે દેશ દુનિયા સુધી પહોંચાડી શકાય એમ છે. કચ્છના જ ઘણા બધા લોકો એવું માને છે, દેશ દુનિયાથી આકર્ષાઈ જાય, પણ આપણી જ બાજુમાં કેટલી અદ્ભુત કલાઓ જીવંત છે એનાથી આજનો યુવા વર્ગ કદાચ હજી અજાણ છે. તો એના માટે પણ પ્રયત્નો થાય. કચ્છને ઉત્તમ કચ્છ યુનિવર્સિટીની ભેટ મળી છે, તો શિક્ષણમાં પણ હસ્તકલાઓના મુદ્દાઓને આવરી લઈને શિક્ષણ ક્ષેત્રે પણ કચ્છી હસ્તકલાઓ વિશે સરસ કામ થઈ શકે. ઉત્પાદનથી લઈને વેચાણ સુધીનું સમગ્ર વર્ચસ્વ કારીગરોના હાથમાં આવી જાય, તો જે ઓછા મહેનતાણાને લીધે ઘણા બધા કલાકારો કલા છોડી રહ્યા છે એ ન થાય, અને આ કલાકારો એ એટલું સારી કમાણી દ્વારા પોતાનું ઘર ચલાવી શકે કે પછી એ કલાથી દૂર થવાનો એમને વિચાર પણ ન આવે. સંશોધન, ડોક્યુમેન્ટેશન આ બધું પણ ઘણું બધું થઈ ચૂક્યું છે, થઈ રહ્યું છે અને થવું જોઈએ, તો કચ્છી હસ્તકલાઓને ખૂબ સરસ પ્રોત્સાહન મળે. મેં કહ્યું એમ ઘણું બધું મળ્યું છે એટલે સંતોષ જ છે, પણ છતાં હજી કંઈક ખૂટે છે, અને એ કદાચ એક કચ્છી તરીકે મારે કચ્છ સાથે જોડાયેલા તમામે સાથે મળીને એ પૂર્ણ કરવું જોઈએ. અને ખેરિયતે ખલ્ક હો ઔર અમન હુઆ કરે, ખેરિયતે ખલ્ક હો ઔર અમન હુઆ કરે, આવ હમ દુઆ કરે, આવ હમ દુઆ કરે. આપણી કલાઓ આપણો વારસો છે, એને બચાવવા માટે પ્રયત્નો તો કરીએ જ, સાથે દુઆ પ્રાર્થના પણ કરીએ, અને એ જ આપણી તાકાત છે. આપણી કલાઓ આપણને આગળ કહ્યું એમ માણસના મન સુધી લઈ જાય છે, બીજાના મન સુધી લઈ જાય છે. આજે આટલી સરસ તક મને મળી, મેં બહુ ઝડપથી આ વાત પૂરી કરી હોય એવું મને લાગે છે, પણ મને જેટલું કહેવું હતું એટલું મેં પ્રયત્ન કર્યો છે કે હું કહી શકું. મારો સમય અહીં પૂર્ણ થાય છે. ફરીથી ગુજરાતી સાહિત્ય ફોરમના આભાર સાથે મારી વાતને અહીં અલ્પ વિરામ આપું છું. ખૂબ સરસ, તમારી આટલી બધી વાતો સાંભળીને અમે તો કલામાં ખોવાઈ ગયા હોય એવું લાગે છે. પણ કૌશલભાઈ ચોક્સીને એક પ્રશ્ન છે, તેવું આપશે. નમસ્કાર.
નમસ્કાર. ઘણો સરસ, કારણ કે ઘણો બધી વસ્તુ ખબર નહોતી. ભુજોડી ગયા છે એકાદ વાર કે એને જોયું છે, પણ ઘણી બધી માહિતી આમાં મળી શકે આની અંદર. તો હવે આ કળાને આખું તમે જે કહો છો કે જીવંત રાખવી પડે, ઘણા બધા પ્રકારો છે કળાના, એને આધુનિકતા પણ લાવી શકાય. તો આમાં ટ્રેનિંગનું કેવી છે કે અત્યારે કેવી રીતે લોકો વધારે એજ્યુકેશન અને ટ્રેન થઈ રહ્યા છે? નોન કચ્છી બહારથી આવીને પણ શીખી શકે એમ છે, કે એને જો બરાબર બરાબર એજ્યુકેશનમાં લાય તો આની અંદર ઘણું બધું આનાથી વધી શકે? મેં જે રોગાન કલાની વાત કરી તો એ જે ગફુરભાઈ છે એ જુદા જુદા સમયે એ વર્કશોપ કરતા હોય છે રોગાન કલાના. અને એવું નથી કે તમે રોગાન કલા શીખો છો કે નથી આવડતી, કે પણ તમે એક વખત આવો અને પ્રયત્ન કરો, અમે તમને શીખવવા ઉત્સુક છીએ. કારણ કે જેટલી ચિંતા એક કચ્છી તરીકે હું કે તમે કરો છો ને, એનાથી વધુ ચિંતા એ ગફુરભાઈનો પરિવાર કરે છે કે આ કલા જો લુપ્ત થઈ જશે તો આટલી અદ્ભુત કલા છે એને સાચવવા માટે એ બહુ જ પ્રયત્નશીલ છે. એવી રીતે જે ઉની નામદાનું જે કામ થાય છે, જે ઊંટના ઊનમાંથી જે વસ્તુઓ બને છે, તો મુંદ્રા કચ્છનો જે તાલુકો છે મુંદ્રા, તો મુંદ્રા તાલુકાનો એક પરિવાર છે એ જ માત્ર એક ઉની નામદાની વસ્તુઓ બનાવે છે. તો એ લોકો પણ આવી જ રીતે તમે આવો અમે તમને શીખવવા ઉત્સુક છીએ એ રીતે કાર્ય કરી રહ્યું છે. ભરતકામ પણ પાબીબેન જેવા ઘણી બધી સ્ત્રીઓ ગામડે ગામડે એવા વર્કશોપ ચલાવે છે. માત્ર પહેલ કરવાની જરૂર છે કે આપણે શું કરવું છે, અને આ બધી જ કલાઓ એટલી સરળ છે કે થોડા દિવસની તાલીમ પછી એ શીખી શકાય છે. એટલે કારીગરો જેટલા ઉત્સાહિત છે પોતાની કલાને વહેંચવા માટે, એટલો જ જો યુવા વર્ગ ઉત્સુક થાય એને શીખવા માટે, તો સરસ કામ થઈ શકે એમ છે. થેન્ક યુ. ને બીજું એક કહેતું કે જે આમાં બહુ બધા કલરફુલ, ખૂબ જ બધા કલર્સ હોય છે આ કચ્છી કામમાં, તો આ જે એલિમેન્ટ્સ કલર્સ એમાં આટલું, આ તો આખો રણનો પ્રદેશ સુધી કલર્સ આવ્યા ક્યાંથી? હિસ્ટોરિકલી કેવી રીતે ડેવલપ થયા બધા કલર્સ, એ નેચરલ કલર્સ? જ્યારે અજરખ નું કામ હતું ત્યારે મેં તમને જે અજરખની ચાદર બતાવી એમાં તમે લાલ કલર જોઈ શકો છો. તો એક સમય એવો હતો કે જ્યારે કુદરતી જે રંગો મળે, તો હળદરનો પીળો કલર, એવી રીતે ચણોઠીનો લાલ કલર, ગળીનો બ્લુ કલર, તો એવા કેટલાક બેઝિક્સ જે કલર જે કુદરતી રીતે આપણને મળતા હતા એ રંગોનો જ ઉપયોગ થતો હતો. પછી જેમ મેં વાત કરી કે આધુનિકતા આપણે સ્વીકારી અને ધીમે ધીમે રંગરંગના દોરા, રંગરંગનું ભરત, અને કદાચ મને એમ લાગે છે કે માલધારીઓ જે દેશ વિદેશના હા ફરી ફરીને જે પાછા કચ્છમાં ફરે છે, એ લોકો પોતાની સાથે બોલીમાં, ખોરાકમાં, ખાનપાનમાં, રહેણીકહેણીમાં, એમ પોશાકમાં પણ ઘણું બધું વૈવિધ્ય લઈને કચ્છમાં પાછા ફરે છે. એટલે મને એમ લાગે છે કે આ બધા રંગો પણ કોઈ માલધારીઓ જ આવી રીતે કચ્છમાં લાવ્યા હશે, કે જે ચાર મૂળભૂત રંગો હતા એમાંથી આટલું બધું વૈવિધ્ય કચ્છને રંગોનું મળ્યું. થેન્ક યુ. તમે જે આ રોહન કલાની વાત કરી ને, તો ખરેખર અદ્ભુત કલા છે. અને અને આવી રીતે આમ આમ ઉપર મૂકી દે, ગમે એટલું જાડું હોય તો પણ પ્રસરી ન જાય, એ કેટલી સરસ રીતે ઝીણવટથી કરતા હશે. નહીં તો કોઈ પણ વસ્તુ ઉપર આમ મુકાય તો એ પ્રસરી તો જાય જ. બહુ જ અઘરી કલા છે કોકિલાબેન, પણ એ જોવીને, એ જયારે કામ કરતા હોય એ જોવીને એ બહુ જ મોટો લાવો છે. સાચી વાત છે, સાચી વાત, લાવો છે. તો એમને એમને કહે કે તમે યુટ્યુબ પર આખી કલા દેખાડો એક વખત, તો લોકો જુએ કે આ શું છે. કદાચ રોગાન કલાના વિડીયોઝ હશે યુટ્યુબ પર, મેં પણ જોયું નથી પણ કદાચ હશે. હવે ચિમનભાઈ દેલવાડ ને કંઈક કેવું છે, આપણે એમને તક આપીએ. ચિમનભાઈ. ઓકે, પૂજાબેન સરસ પ્રેઝન્ટેશન. એટલે મારે ખાલી એક નાનકડી વાત શેર કરવી છે, એટલે કદાચ તમને ઉપયોગી થાય. કે અહીંયા અમેરિકામાં 10,000 વિલેજીસ કરીને ઓર્ગેનાઇઝેશન છે. ઓકે, એટલે 10,000 વિલેજીસ એટલે એ લોકો આખી દુનિયામાં જ્યાં સ્ત્રીઓનું શોષણ થતું હોય એમની જે કલા હોય એમની વસ્તુઓ લાવી અને અહીંયા વેચે છે. ઓકે, એટલે હું અહીંયા જે વોલન્ટિયર વર્ક કરું છું ને, સિનિયરને બધાને ડૉક્ટર પાસે કે શોપિંગમાં લઈ જતો, ત્યારે અમારે એક અમેરિકન માજી એ મને કે મને 10,000 વિલેજીસમાં લઈ જા, ત્યાં આ ઓર્ગેનાઇઝેશન આવું થોડું મોંઘી વસ્તુ હોય પણ દુનિયામાં જ્યાં શોષણ થતું હોય ને એવા બધાના વસ્તુઓ લાવી અને આવા સ્ટોરમાં વેચે છે. એટલે આ તો ખાલી તમે પેલું કહેતા હતા કે કારીગરોને પ્રોત્સાહન આપવું જોઈએ,
તો કદાચ તમને ક્યાંય કોઈ રીતે ઉપયોગી થાય એટલા માટે જરૂર, ખાલી તમારી સાથે શેર કરું છું. થેન્ક યુ. થેન્ક યુ સો મચ, થેન્ક યુ. ખૂબ સરસ જીવનભાઈ, આપે એક એક રસ્તો બતાવ્યો કે ત્યાંના કારીગરોને પણ, જેમ પાબીબેનને જે ચાન્સ મળ્યો એ બીજા કારીગરોને પણ મળી શકે. હા સુરેન્દ્રભાઈ. હા જી, થેન્ક યુ કોકિલાબેન. પૂજાબેન, અમારા ધન્યવાદ સ્વીકારો. તમે આટલા પોણા કલાકમાં જે આટલું બધું આવરી લીધું આ કચ્છની હસ્તકલાને લગતું, ઘણી માહિતી મળી, ઘણી સારી રીતે મળી અને ઘણું જાણવા મળ્યું. ઓન અ પર્સનલ નોટ હું એમ કહું કે કચ્છ મારું મૂળ વતન, હું ક્યારેય કચ્છમાં રહ્યો નથી પણ મુલાકાત લીધી છે અને હવે તો વધારે મુલાકાત લેવાનું આકર્ષણ થાય એવું તમે એવી તક ઊભી કરી છે. અને ખરેખર જ તમારા અભ્યાસ બદલ, તમારા વક્તવ્ય બદલ અને તમારું જે પ્રેઝન્ટેશન જે રીતે તમે કર્યું, બહુ જ સરસ રીતે કર્યું. વધારે કંઈ કહેવાનું નથી પણ બસ તમે આ રીતે જ કચ્છની કલાનો પરિચય કરાવતા રહો અને ત્યાં વધે અને એનું સંવર્ધન થાય એ જ આપણે બધા ઈચ્છીએ. થેન્ક યુ સો મચ, અને જલ્દી આવજો કચ્છ, અમે રાહ જોઈએ છીએ. હા હવે આપણે ત્યાં આગળ તમારી જાણ માટે અને શ્રોતાઓને કહી દઈએ કે પાબી બેન ગુજરાત સાહિત્ય ફોરમના મંચ ઉપર આવી ગયા છે. અરે વાહ, બહુ સરસ. અને તમે એમનું વક્તવ્ય, એમને મેં અમે લોકોએ એમને મહિલા દિન નિમિત્તે બોલાવેલા હતા, કારણ કે એમણે ઘણી બધી મહિલાઓને કામ અપાવ્યા છે અને એટલે મહિલાના ઉત્કર્ષ માટે એમણે ઘણું સારું કામ કર્યું છે એટલે એમને બોલાવેલા. એ જ રીતે ઘણા એવા હોય છે કે જે અનસંગ હીરોઝ તરીકે, કે કોઈ જાણતું નથી એવી વ્યક્તિઓ હોય, એવી રીતે બાબીબેનને પણ એક એવી સરસ તક મળી ગઈ જેથી કરીને તેઓ આટલી રીતે બહાર આવી શક્યા છે. ઓકે, બીજું તમે જે કહ્યું કે સંસ્કૃતિનું જતન અને વહન, આ એક બહુ સરસ તમે આપ્યો કે જતન અત્યારની પેઢી કરશે અને વહન આવનારી પેઢી કરશે. એટલે આવનારી પેઢી સુધી પહોંચવા માટેના આપણે બધાએ, અમે લોકો આ ગુજરાતી ભાષા આવનારી પેઢીને પહોંચાડવા માટે સતત પ્રયત્ન કરીએ છીએ. એવી જ રીતે કેટલી બધી વસ્તુ એવી છે કે આપણી આવનારી પેઢી પાશ્ચાત્ય રંગે એવી રંગાઈ ગઈ છે કે આપણી પાસે જે છે એ એના ઉપર ધૂળ ચડી ગઈ છે, અને એ ધૂળને દૂર કરીને આપણી પાસે જે એને બહાર લાવવાની છે એ આવનારી પેઢી સુધી આપણે આ પહોંચાડવાનું છે, બહુ કઠિન કામ છે. પણ સતત પ્રયત્ન તો જુદી જુદી રીતે કરતા રહીશું તો કદાચ સફળતા મળે એની અંદર. હવે બધાને થશે કે આજે આપણે પૂજાબેનને સાંભળ્યા, આટલી બધી કળાઓ વિશે એમણે આપણને વાત કરી, હું તો અહીંયા લગતી કે મારું તો પાનું ભરાઈ ગયું કે આટલી બધી કળાઓ ત્યાં આગળ છે. અને ખૂબ સરસ મને બે ત્રણ વસ્તુ એ લાગી કે રંગનું વૈવિધ્ય, જે પ્રદેશમાં રંગ જ નથી તે પ્રદેશમાં જે રંગનું વૈવિધ્ય આવ્યું એ ખરેખર માણસોની રંગીન પ્રકૃતિને ઉજાગર કરે છે. અને આ રોહન પેલી જે દિવેલવાળી જે વાત છે, રોહન કલા, એ પણ ખૂબ સરસ. અને અમે નાના હતા ને ત્યારે કચ્છી ટાંકો શીખવાડવાનું એવું આવતું, જે પેલું પંચોલું ને એ કરતા હતા, એ કચ્છી ટાંકો. એટલે એ વસ્તુ લોકો જાણે છે ખરા, પણ અત્યારની પેઢી જે છે એને નથી ખબર કશી પણ. હવે આવતી વખતે 31મી ડિસેમ્બર છે, આવતા રહ્યું, એટલે બધા જ લોકો નવા વર્ષને વધામણા આપવા માટે ખૂબ જ આતુર હશે. એટલે આપણે એવો વિચાર કર્યો છે કે તે દિવસે તમે બધા જ નવા વર્ષને આવકારવા માટે છુટ્ટી, અને આપણે બધાએ 31મી ડિસેમ્બરે આપણે રજા રાખી છે, અને બધા નવા વર્ષને વધામણા માટે ખૂબ ખૂબ તમને બધાને અભિનંદન આપીએ છીએ. અને તમે બધા જ આવતું વર્ષ તમને બધાને માટે ખૂબ શુભ રહે એવી અપેક્ષા રાખું છું. હવે આટલો સરસ કાર્યક્રમ થયો અને એને માટે આભાર વ્યક્ત કરું છું. એ પહેલા બીજી એક વસ્તુ તમને કહી દઉં કે ભલે 31મી રજા છે, પણ એના પછીના રવિવારે છે ને એકી ગાય નામનું પુસ્તક છે, એ પુસ્તકનું વિવેચન કરવાના છે પ્રોફેસર પુનિતભાઈ, અને એના વિશેની ટૂંક માહિતી આપણે
ગુજરાત સાહિત્ય ફોરમની વેબસાઇટ ઉપર આપી દીધેલી છે, આપ સૌ જોઈ લેશો એમાં. હવે આ કાર્યક્રમ આટલો સરસ થયા પછી આભાર વ્યક્ત તો કરવો જ જોઈએ, તો લંડનથી ભારતીબેન વોરાને વિનંતી કરીશ કે તેઓ આભાર વ્યક્ત કરે. આજે તો સાચું કહું તો કચ્છની ધરતી ઉપર અત્યારે ગરબા કરી રહી છું, એટલું એટલું સુંદર, એટલી માહિતી ભર્યું, અદ્ભુત વાત કહી આપે. પણ એ પહેલા મારે એક વસ્તુ તો ચોક્કસ કહેવી જોઈએ કે આપની ઓળખાણ આપનાર જાગૃતિ વકીલ, શી ઇઝ અ મસ્ત લેડી, એમને એટલી સરસ રીતે વાત કરી, તમારી ઓળખાણ આપી. જાગૃતિબેન ક્યાં ખોવાઈ ગયા, થેન્ક યુ વેરી મચ. અને એના પહેલા ગુજરાતી સાહિત્ય ફોરમને પણ મારે કહેવું પડે થેન્ક યુ, કારણ કે કોકિલાબેન અને એમની ટીમ અવનવા વિષયો લઈને અમારા જ્ઞાનને એટલા ઊંચા સ્તર ઉપર લઈ જાય છે કે હવે અમે નાની નાની ચીજોની ચિંતા નથી કરતા, ગોસિપ નથી કરતા, અને સરસ રીતે નવી સંસ્કૃતિઓમાં, નવા વાંચનમાં, નવા વિચારોમાં ખોવાઈ રહ્યા છે. એટલે ગુજરાતી સાહિત્ય જુદી જુદી રીતે અમને સંપૂર્ણ માનવી તરીકે બનાવી રહ્યું છે. તો આપણે આજની વાત કરીએ પૂજાબેન, તમે કચ્છને સરસ રંગહીનમાંથી રંગવાળું કરી દીધું, થેન્ક યુ. અને એટલી બધી આજે તમે 28 કે કેટલી કલાઓ તમે કીધી કે આ બધી જે તમે સમજાવી, એમેઝિંગ. અમને અમને એમ કે અમને ખબર છે, અમે કચ્છને ઓળખીએ છીએ, અમને એમ કે અમે તો ઇન્ડિયાના, અમને તો બધી ખબર હોય, પણ ના, આટલી વિગતથી અમને ખબર નહોતી. ઓફકોર્સ પાપાબેને આવીને આપણને ગુજરાતી સાહિત્ય ફોરમમાં ઘણું બધું સમજાવ્યું હતું, નવી ગવર્મેન્ટ ઘણું બધું કરે છે એ પણ અમને ખબર હતી, પણ આજે આંટી ઘુટ્ટીની વાતો કરીએ ને એ ખબર નહોતી. એટલે સૌથી પહેલા તો આપણે બધા પ્રાર્થના કરીએ કે કચ્છની અનેક કલાઓને ખૂબ વેગ મળે, અને પૂજાબેન આપે જે ચંગ વગાડીને અમને કચ્છની કલાઓ વિશે જાગૃત કરી, તમારા દ્વારા જે કચ્છ તરફ ખેંચી ગયા, એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. આજે આજે લખો લખો જાડાની, એનો લખો જાડાની જેને કચ્છનું રાજ્ય 1147 માં વસાવ્યું હતું, આઈ એમ શ્યોર કે એના આત્માને ખૂબ, એમનો આત્મા આજે ખૂબ પ્રસન્નતા અનુભવતો હશે. અને આપણે માનવી એકબીજાના મન સુધી પહોંચી નથી શકતા, આજે તમારી વાત સાંભળીને જેમ કહે છે ને કે રણ ડુંગરા દરિયો અને હસ્તકલા એ પહોંચી ગઈ, એમ તમારી વાત સાંભળી આર્ટિસ્ટોને જે રીતે પ્રોત્સાહન મળી રહ્યું છે, ઇન્ટરનેશનલ લેવલ ઉપર જે રીતે એનું બહુમાન સ્વાગત થઈ રહ્યું છે, એ જાણીને લાગે છે કે દરેકના મન સુધી પહોંચી છે, આપણે જરાક વધારે જાગૃત માણસો બની રહ્યા છે. અને મને આ તમારી એક વાત સરસ ગમી, આંતરિક સૂઝ, આવા આવા વિષયો વિશે જાણીને એક એક પ્રકારની આંતરિક સૂઝ અમારી વિકસી, અને જેને કોકિલાબેન હમણાં વાત કરી ને તમારી જ વાતને દોહરાવીને કે રંગહીનતાને કોઈ પણ ક્ષેત્રમાં સ્થાન નથી, અને કચ્છની કલાઓએ નવા નવા રંગો પૂરીને એને અપૂર્ણતા હતી એમાંથી સંપૂર્ણ તરફ લઈ ગયા. અને આજે અમે તમને અમે બધા જોનારા સાંભળનારા કહીએ છીએ કે અમે સાચે અમારી સંસ્કૃતિનું જતન કરશું. જો અમારા સુરેન્દ્રભાઈ હવે કચ્છ આવવાના છે, કલાકે હું પણ એમની સાથે જોડાઈ જાય, એને આવનારી પેઢી આવનારી પેઢીને સાથે અમે જતન તો કરશું, પણ એ લોકો દ્વારા વહન કરાવશું, ધેટ ઇઝ અવર ગ્રેન્ડ ચિલ્ડ્રન, એમના મારફત અમે વહન કરાવશું. અને સૌથી વધારે મને ઇન્ફોર્મેશન કોકિલાબેન ગમી હોય ને તો કે ઓછી વસ્તુથી, એકદમ ઓછી વસ્તુથી બાંધણું બાંધીને ઉત્તમ વસ્તુઓ તમે સર્જી શકો છો, એટલે ટુ મેની થિંગ્સ નો જે મોહ હતો ને એને તમે સરસ રીતે કીધું કે ભાઈ ઠેરો, બહુ કૂદકા મારવાની જરૂર નથી, શાંતિથી પણ તમે પથ કાપશો તો મૂન સુધી પહોંચી શકશો. થેન્ક યુ વન્સ અગેન પૂજાબેન, અને અને આપણા જાગૃતિબેન વકીલ અને ગુજરાતી સાહિત્ય ફોરમ, આપનો ખૂબ ખૂબ આભાર આજની સાંજ એક મજેદાર બનાવવા માટે અને માહિતીથી ભરપૂર બનાવવા માટે. આવજે રિંકી, બાય. ખૂબ સરસ.
પૂજાબેન, ખરેખર આજે બહુ જ જાણવા મળ્યું કચ્છની, અને મને બહુ જ અમુક વસ્તુઓ ખૂબ જ ગમી કે નાનકડી વાર્તા દ્વારા તમે જે તમારા વક્તવ્યનું બાંધણી કરીને સૌથી પહેલી, એ ખૂબ જ સરસ હતી કે માણસના મનમાં ઈશ્વરે પોતાનો અંશ મૂક્યો અને મન સુધી પહોંચવા માટે આ જે કલાઓ છે એનું વહન કરી શકે છે. એનું કારણ કે મને એવું લાગે છે કે આ કલા જ્યારે ભરતકામ કરતા હોય ત્યારે એમાં મન કોન્સન્ટ્રેટ થઈ જાય એકદમ, બીજા કોઈ જ વિચાર ના આવે, એ જ ઈશ્વરના અંશને પામવા પણ કહી શકાય. એને સાચી વાત છે, ખૂબ સરસ. આજે હવે આપણે 5-10 મિનિટ આપણે જે દર વખતે આપીએ છીએ આપવા માટે, આજનો જે આપણો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમને અહીંયા આગળ આપણી જે સફર છે એને આપણે અલ્પવિરામ આપીએ છીએ સફરને, અને જાન્યુઆરી મહિનામાં નવા વર્ષના પહેલા રવિવારે આપણે બધા નવા વર્ષના ખૂબ ખૂબ સુંદર સપનાઓ લઈ અને આપણે બધા ત્યારે ભેગા થઈશું, અને 2024ને આવકારવા માટે આપ સૌ અત્યારથી તમારી એ તારીખ છે ને સાચવી રાખજો, અને આપણે બધા નવા વર્ષના પહેલા રવિવારે ચોક્કસ ચોક્કસ જ રીતે આપણે મળીએ છીએ. અસ્તુ, સૌને એડવાન્સમાં નૂતન વર્ષાભિનંદન કહી દઉં છું કે આવતું વર્ષ આપણું બધાનું અને દુનિયાનું. આપણે ગુજરાતી સાહિત્ય ફોરમ છે ને એક વૈશ્વિક સંસ્થા છે, એટલે વસુધૈવ કુટુંબકમ સમજીને આખા વિશ્વભરમાં સૌને પરમ સુખ શાંતિ મળે એવી પ્રાર્થના આપણે અત્યારથી જ કરીએ, અને સાંતાક્લોઝને કહીએ કે અમારે ત્યાં પણ અમારા સપના પૂરા કરવા માટે આવી જજો. એટલી જ પ્રાર્થના સાથે આજનો આપણો વિષય અહીંયા સમાપ્ત.